એક ઝાડ ઉપર કાબર અને કાગડો રહેતા હતા. કાબર થોડી ભોળી હતી, કાગડો ચતુર અને ચપળ હતો. બંને સવાર પડતા ખોરાકની શોધમાં નીકળી પડતા. એક દિવસ કાબરને એક ઘરના ઓટલા પરથી આખી રોટલી મળી. રોટલી સૂકી અને કઠણ હતી. કાબર ચાંચમાં રોટલી લઈને આમ તેમ ઠેકડા મારવા લાગી, પણ રોટલી તો તૂટી નહીં. સામે જ કાગડો બેઠો હતો. તેણે કાબરને રોટલી તોડતા જોઈ. ચતુર કાગડાએ જોયું કે રોટલી સૂકી છે એટલે તૂટતી નથી, તેથી તેને નરમ કરવી જરૂરી છે. કાગડાને કકડીને ભૂખ લાગી હતી. તે ધીમે રહીને કાબર પાસે ગયો અને બોલ્યો, કેમ કાબરબેન, રોટલી મજાની મળી છે તો પછી ખાતા કેમ નથી? ચાંચ મારી મારીને થાક્યા લાગો છો. કાબરે કહ્યું, કાગડા ભાઈ, રોટલી સૂકી અને કઠણ છે એટલે તૂટતી નથી. હું તો મહેનત કરી કરીને થાકી ગઈ છું. કાગડો તો રાહ જ જોઈને બેઠો હતો. તેણે હસતા હસતા કાબરને કહ્યું, મને અડધી રોટલી ખાવા આપો તો યુક્તિ બતાવું. કાબર રોટલી લઈને કાગડા પાસે આવી. કાગડો તેને એક ઘરના ઓટલા પાસે લઈ ગયો. ઓટલા પર પાણી હતું. કાગડાએ રોટલી પાણીમાં પલાળી, તેથી સૂકી રોટલી નરમ બની ગઈ. કાગડો બોલ્યો, કાબરબેન, હવે તો રોટલી ખવાશે ને? કાબર કાગડાની યુક્તિ જોઈને રાજી રાજી થઈ ગઈ. બંનેએ ધરાઈને રોટલી ખાધી.